ગીર કડડાના ધોકડવા ગામેથી ખરીદેલા ખાતરમાં લોખંડના ટુકડા અને લોટ આવતા ખેડૂતોમાં રોષ. ખેડૂતોએ જાતે જ વિડીયો બનાવી વાયરલ કર્યો હતો. આ અંગે મામલતદારે તપાસના આદેશ આપ્યા હતા. ખેડૂતોને સરકાર દ્વારા સબસિડીવાળું ખાતર સરકાર દ્વારા પૂરું પાડવામાં આવે છે, પરંતુ હાલમાં જ ગીર ગઢડામાં બનેલા બે કિસ્સાઓને લઈ ખેડૂતોમાં ભારે રોષ ભભૂક્યો છે. જી હા, આ છે ગીર ગઢડા તાલુકાના ઢોળલવા ગામે આવેલા ખાતર ડેપોના, જ્યાંથી મોહબ્બતપરાના ગામના ખેડૂતે સરદાર 20x20 ખાતરની બે બોરી ખરીદી હતી, પરંતુ આ ખાતરની બોરીમાંથી ખાતરની સાથોસાથ લોખંડના ટુકડા અને લોટ નીકળતા ખેડૂત ખાતર લઈ પાછો એગ્રોએ ફર્યો. એટલે નહીં, આ ખાતરની બોરીમાં પણ ખાતરનું વજન વધુ ઘટું હોવાનું બહાર આવતા ખેડૂતે જાતે જ વિડીયો બનાવી વાયરલ કર્યો હતો. મેડમ, ખાતરની અંદર ભેળસેળની ફરિયાદો આવી છે ખેડૂતોની અલગ અલગ ગામડામાંથી, આટલા સુધી ફરિયાદો આવી છે કે કેમ અને શું કાર્યવાહી થઈ છે? હા, ખેડૂતોએ અહીંયા રજૂઆત કરી હતી કે અમારા ખાતરમાં ભેળસેળ કરવામાં આવે છે. એના અંતર્ગત અમે ખેતીવાડી અધિકારીઓને સૂચના આપી દીધી છે તપાસ કરવા માટે. તપાસ પૂરી થશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. તપાસમાં શું કરવાનું હોય છે? એમાં નમૂનાઓ લેવામાં આવશે અને નમૂનાને લેબમાં મોકલવામાં આવશે. પછી એના પરથી જે રિઝલ્ટ આવશે તેના પરથી કાર્યવાહી કરવામાં આવશે. ગલીની અંદર જે ખાતરનું કૌભાંડ જે બહાર આવ્યું છે, આ વિશે કોઈ પણ જાતના ખેડૂત તો અભણ હોય છે, એટલે કોઈ પણ જાતનું કોઈ પણ અધિકારીઓને જાણ કરવામાં આવેલ નથી. અને જે વિડીયોની માફક જે અમને જાણ થઈ અને જાણ થતાં અમે જે બધાને કોન્ટેક્ટ કર્યો છે, એ આધારે અમે આજે એવું કહીએ છીએ કે ભાઈ, આ ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ જો આ કંપની સામે કોઈ પણ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનારા દિવસો માટે અમે આંદોલન કરવાના છીએ, આવેદનપત્ર આપવાના છીએ. નાના માટે કોણ જવાબદાર છે એ જવાબદાર વ્યક્તિને જ લેવાના છે. કોઈ રિટાયર જે એગ્રો હોય એ તો નથી કરતા, કારણ કે સીલ પેક હોય છે, સીલ અહીંયા આવીને તોડે છે. એ ખેડૂતે જે તોડ્યું છે એમાં કાયદેસર લોટ અને લોખંડ નીકળ્યું છે. તો લોખંડ, અમારું કહેવાનું એવું છે સરકારશ્રીને કે આ લોખંડ અને લોટ જે ક્વોલિટી કંટ્રોલવાળા એમ કહેતા હોય કે અમે આ કરીએ છીએ, તો આ ક્વોલિટી કંટ્રોલવાળા છે તો આ ક્વોલિટી તો અમે છે જ નહીં. અને જરગલીને અંદર ડીએપીની અંદર 5 કિલો જોખીને પલાળો તો 1 કિલો વેકરો નીકળે છે. તો આવો બધો વેકરો ને આવું બધું જે કૌભાંડ આવે તો ખેડૂતોને ઉપર આપને નીચે ધરતી આ સિવાયનું કંઈ ખૂસતું નથી. આના માટે કાયદેસરની કાર્યવાહી કરે. મેં ખાતર લીધેલું 20x20 સરદાર ડેપોમાંથી, તો એમાંથી એક ઠેલી મારા ખેતરે તોડી બરાબર, અને બીજી ઠેલી મેં પેકોપેક અહીંયા લાવી અને આ લોકોની સામે તોડી, તો એમાંથી 50% લોટ અને લોખંડના ટુકડા પણ નીકળ્યા. અને મેં એ લોકોને બતાવ્યું અને વજનમાં પણ જે પહેલી ઠેલી હતી એમાં 1.5 કિલો વધારે હતું ને આમાં 49 કિલો 100 ગ્રામ હતું, એટલે 900 ગ્રામ વજન આમાં ઓછું હતું. ના, અમારા ખેડૂત પાસે એવો કોઈ નંબર કે એવું કંઈ હતું નહીં, પણ આ તો એક અત્યારે માધ્યમ વિડીયોના માધ્યમ દ્વારા અમે લોકોએ આપેલું અને જાગૃત થયા અમે થોડોક, એટલે અમને ખબર પડે કે ભાઈ ઉચ્ચ કક્ષાએ જો રજૂઆત કરવામાં આવે તો આનું યોગ્ય પરિણામ મળે આપણને. વિડીયોની અંદર એવી રીતના હતું કે જ્યારે કોઈપણ ફાર્મર લેવા આવે છે ત્યારે એમને ખબર હોતી નથી કે આની અંદર શું હોય છે. બરાબર, માત્ર ફાર્મર ખાતરનું નામ આપે છે ને અમે ખાતરનું વિસ્તરણ કરી રહ્યા છે. જ્યારે એ ફાર્મરને બે ઠેલી લઈ ગયા હતા, એનું નામ છે 20x013 એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ. એ જ્યારે ફાર્મરનો કોલ આવેલો અને ફાર્મરે જણાવેલું કે ભાઈ આની અંદર પાવડર આવેલો છે, તો મેં તરત જ વાત કરી કે તમે નવી ઠેલી લઈ જાઓ. અને એ ફાર્મર પણ એક નવી બીજી ઠેલી પણ સીલ પેક લઈને આવેલા હતા મારી પાસે, અને એમને રજૂઆત કરી. એ દરમિયાન અમે થેલીને જોવા મળ્યું ત્યારે ખાતરની અંદર પાવડર જેવો કેમિકલનો પદાર્થ હતો. અને ત્યારે એક થેલીનું વજન જ્યારે 51.600 ગ્રામ હતું અને એક થેલીનું વજન 49.6 ગ્રામ હતું. નમૂના લેવાના છે? નમૂના લેવાના છે, અને કાલે એગ્રીકલ્ચર ઓફિસરને પણ નમૂના અમે આપેલા છે. અચ્છા, બીજી કોઈ આવી ફરિયાદ ભૂતકાળમાં આવેલી? આવી કોઈ સરદાર દેપો દ્વારા કોઈ અત્યાર સુધીમાં કોઈ એવો પ્રોબ્લેમ આવેલો નથી, અત્યારે પહેલી વાર આવેલો છે.